નમસ્કાર મિત્રો, વિષય ભૂગોળ, ગાલા અસાઇનમેન્ટ 2023, વિભાગ એ સોલ્યુશન, પેપર 1-6. પેપર 1, પ્રશ્ન 1, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? જવાબ બી, કુ એલન સેમ્પલ. પ્રશ્ન 2, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય? જવાબ ડી, કેરળ. પ્રશ્ન 3, મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ સી, સેમાંગ. પ્રશ્ન 4, ભારતના કયા શહેરમાં આઈટીનું ક્ષેત્ર કાર્યરત નથી? જવાબ બી, વડોદરા. પ્રશ્ન 5, ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? જવાબ બી, 1853. પ્રશ્ન 6, ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? જવાબ ડી, 1923. પ્રશ્ન 7, ઓપેક સંગઠનનું વડું મથક? જવાબ એ, વિયેના. પ્રશ્ન 8, નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? જવાબ બી, જમશેદપુર. પ્રશ્ન 9, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જવાબ એ, રેખા આલેખ. પ્રશ્ન 10, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? જવાબ એ, જીઆઈએસ. પેપર 2, પ્રશ્ન 1, સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? જવાબ ડી, લુસિયન ફાવર. પ્રશ્ન 2, ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? જવાબ એ, 382. પ્રશ્ન 3, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ સી, પાલિયાન. પ્રશ્ન 4, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર? જવાબ એ, ઇન્ટરનેટ. પ્રશ્ન 5, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? જવાબ એ, કોમેકોન. પ્રશ્ન 6, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો? જવાબ બી, 1975. પ્રશ્ન 7, સાર્કનું વડું મથક કયા શહેરમાં છે? જવાબ બી, કાઠમંડુ. પ્રશ્ન 8, નીચેનામાંથી કયું શહેર મહાનગર નથી? જવાબ સી, ભરૂચ. પ્રશ્ન 9, રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? જવાબ બી, તાપમાન અને વરસાદ. પ્રશ્ન 10, વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે? જવાબ ડી, જીપીએસ. પેપર 3, પ્રશ્ન 1, નવનિયતિવાદી વિચારધારા કોણે આપી? જવાબ સી, ગ્રિફિથ ટેઇલર. પ્રશ્ન 2, વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય? જવાબ સી, સિક્કિમ. પ્રશ્ન 3, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? જવાબ સી, એસ્કિમો. પ્રશ્ન 4, ઇન્ટરનેટની સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? જવાબ સી, તૃતીયક. પ્રશ્ન 5, યુએસએની પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે? જવાબ સી, બિગિન. પ્રશ્ન 6, ભારતમાં પ્રથમ બોલાતી શ્વેતશ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? જવાબ એ, આલમારા. પ્રશ્ન 7, આસિયાન સંગઠનનું વડું મથક કયું છે? જવાબ સી, જાકાર્તા. પ્રશ્ન 8, ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? જવાબ એ, 5000. પ્રશ્ન 9, આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ? જવાબ ડી, સ્તંભાલેખ. પ્રશ્ન 10, જીઆઈએસના પિતા તરીકે કોણ જાણીતું છે? જવાબ એ, રોજર ટોમલિન્સન. પેપર 4, પ્રશ્ન 1, નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણનું નથી? જવાબ સી, જળ પ્રણાલી. પ્રશ્ન 2, ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ નંબરનું રાજ્ય? જવાબ સી, ગોવા. પ્રશ્ન 3, ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા? જવાબ બી, પોર્ટુગીઝો. પ્રશ્ન 4, ઉચ્ચ કક્ષાના નિર્ણયો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? જવાબ ડી, પંચમ. પ્રશ્ન 5, ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન કયું છે? જવાબ સી, ભારતીય રેલ. પ્રશ્ન 6, વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? જવાબ ડી, ઇન્ટરનેટ. પ્રશ્ન 7, સાપ્તાહની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ સી, 2006. પ્રશ્ન 8, નીચેનામાંથી કયું શહેર વહીવટી કેન્દ્ર નથી? જવાબ એ, ખડકવાસલા. પ્રશ્ન 9, સમદાબ રેખાઓ દર્શાવવા માટે કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ એ, આઇસોપ્લેથ. પ્રશ્ન 10, જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? જવાબ બી, યુએસએ. પેપર 5, પ્રશ્ન 1, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? જવાબ સી, પરિવહન.
પ્રશ્ન બે, કેલગુરલીની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? જવાબ એ, સોનું. પ્રશ્ન ત્રણ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? જવાબ સી, યુરોપ. પ્રશ્ન ચાર, નીચેનામાંથી કઈ સેવા મનોરંજન ક્ષેત્રની છે? જવાબ એ, દૂરદર્શન. પ્રશ્ન પાંચ, ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે? જવાબ બી, 223. પ્રશ્ન છ, ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? જવાબ એ, 1913. પ્રશ્ન સાત, કોલકાતા નદી બંદર કઈ નદી પર આવેલું છે? જવાબ ડી, હુગલી. પ્રશ્ન આઠ, નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? જવાબ ડી, મેરઠ. પ્રશ્ન નવ, વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશ છે? જવાબ સી, 360 અંશ. પ્રશ્ન દસ, ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? જવાબ સી, પ્લોટર. પેપર છ. પ્રશ્ન એક, સામાન્ય ભૂગોળ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ એ, બર્નાર્ડ વેરેનિયસ. પ્રશ્ન બે, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય? જવાબ ડી, હરિયાણા. પ્રશ્ન ત્રણ, પિગમી લોકો કયા ખંડમાં વસે છે? જવાબ સી, ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન ચાર, મનોરંજન સેવાઓથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે? જવાબ બી, આનંદ. પ્રશ્ન પાંચ, વિશ્વમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? જવાબ સી, 1825. પ્રશ્ન છ, દૂરસંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવનાર? જવાબ ડી, ઇન્ટરનેટ સેવા. પ્રશ્ન સાત, નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? જવાબ સી, ચીન. પ્રશ્ન આઠ, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? જવાબ ડી, ચક્રીય. પ્રશ્ન નવ, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? જવાબ સી, તાપમાનનું વિતરણ. પ્રશ્ન દસ, ચાલક રહિત વાહનોના નિર્દેશ માટે વપરાતી પ્રણાલી કઈ છે? જવાબ બી, જીપીએસ.